નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ પાંચની અંદર વિષય ગણી ચેપ્ટર નંબર મિત્રો તેર જેનું નામ છે ગુણાકાર અને ભાગાકારની રીતો એમાં મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ કેટલાક વધુ ગુણાકાર અને ભાગાકાર જે મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર એકસો ત્યાંશી પર મિત્રો તમને આપેલ છે તો એક્ઝામ્પલ નંબર એકનો અભ્યાસ કરીએ એક ટાંકી ત્રણસો લિટર પાણીથી ભરેલી છે આવી ટાંકીમાં કેટલા પાણી સમાઈ શકે જો આ ટાંકીના પાણીથી ડોલ ભરાઈ શકે તો આ ટાંકીથી ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાય તો મિત્રો પહેલા સૌ પ્રથમ આપણે રકમને બરાબર સમજીશું અને પછી મિત્રો આપણે ગણીશું તો આ દાખલાની અંદર મિત્રો તમને બે પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે એક ટાંકીની અંદર 300 લિટર પાણી ભરેલી છે તો આ 25 ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે તો એક નું આપેલું હોય મિત્રો અને ઘણા બધા નું શોધવાનું હોય એક કરતાં વધારે તો મિત્રો કઈ પ્રોસેસ થાય ગુણાકારની તો મિત્રો આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવીએ કે એક ટાંકીમાં કેટલું પાણી મિત્રો 300 લિટર તો માટે કેટલી ટાંકી છે એ મિત્રો પચીસ ટાંકી તો પચીસ ટાંકીમાં પાણી કેટલું તો મિત્રો આપણે ગુણાકાર કરીએ તો સરળતાથી જવાબ મળી જાય ગુણાકારનો નો ની પાછળ કેટલી શૂન્ય છે બે તો મિત્રો આપણે લખી દીશું બે શૂન્ય હવે ત્રણ નું ઘડ્યું મિત્રો અને પચીસ વડે એટલે કે એકમ ત્રણ ત્રણનો નો લઈશું અને પચીસના ના એકમ ના અંક વડે ગુણીશું ને ગુણીશું ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પચાસ પંદર વધી એક ત્રણ દુ છ ને એક સાત સાત હજાર પાંચસો લીટર પાણી સમાય હવે મિત્રો આપણે આગળ જોઈએ કે શું કે છે કે એક ટાંકીના પાણીથી પંદર ડોલ ભરાઈ શકે તો આવી પચીસ ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાય એક ટાંકીના ટાંકીમાંથી કેટલી ડોલ પાણી ભરાય છે પંદર તો માટે કેટલી ટાંકી છે પચીસ ટાંકી તો પચીસ ટાંકીના પાણીથી ડોલ બરાબર કેટલી તો એ મિત્રો પચીસ અને પંદર ક્યાં લખાશે અંશમાં બંને વચ્ચે ગુણાકારનો છેદમાં છેદમાં મિત્રો ના લખીએ તો પણ મિત્રો ચાલે કારણ કે છેદમાં એકની કિંમત હોતી નથી હવે મિત્રો આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું તો મિત્રો આપણે આડો પણ કરી શકીએ સરળતાથી તો પંદર નો કળીઓ મિત્રો આપણને આવડે સાત જેને યાદ રાખીશું હવે પંદર ને દસક ના વડે ગુણીશું તો પંદર દુ ત્રીસ અને વધી કેટલી હતી મિત્રો સાત તો ત્રીસ ને સાત સડત્રીસ તો ત્રણસો પંચોતેર ડોલ ભરાઈ શકે અને આડો ગુણાકાર ના આવડે મિત્રો તો ઊભો ગુણાકાર પણ તમે મિત્રો કરી શકો એકમ દશકની શૂન્ય પાંચ એકા પાંચ બે એકા બે પાંચ ગુણ્યા પાંચ પચીસ વધી બે પાંચ દુ દસ ને બે બાર આ બંને સંખ્યાનો સરવાળો ત્રણસો ને પંચોતેર ડોલ આપણે જવાબ લખીએ મિત્રો કે પચીસ ટાંકીમાંથી કેટલી પચીસ ટાંકીમાં સાત હજાર પાંચસો લીટર પાણી સમાય તથા પચીસ ટાંકીના પાણીથી ત્રણસો ને પંચોતેર ડોલ ભરાય ડોલ ભરી શકાય દાખલા નંબર મિત્રો આપણે બે જોઈએ એક કિલોમાં અઠ્યાવીસ લાડુ બને તો બાર કિલોમાં કેટલા લાડુ બનશે તો મિત્રો તમે સરળતાથી જવાબ આપી શકો પછી આગળ મિત્રો જો એક ખોખામાં સોળ લાડુ સમાય તો આવા તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે તો મિત્રો એક એક કિગરાના લાડુ એક કિગરામાં કેટલા લાડુ બને તો અઠ્યાવીસ તો બાર કીગરાના લાડુ કેટલા તો બાર ગુણે અઠ્યાવીસ કરીએ તો મિત્રો આપણને જવાબ મળી જાય પછી મિત્રો ફરીથી બીજા પ્રશ્નનો જવાબ શોધીશું કે એક ખોખામાં કેટલા લાડુ સમાય મિત્રો સોળ સમય તો એવા કેટલા લાડુ બનશે તો આપણે 28 ગુણ્યા બાર કરીશું જેનો જે જવાબ આવશે ભાગીશું જેથી મિત્રો આપણે પદ મૂકીશું શું પદ મૂકીશું કે એક કીગરાના કેટલા લાડુ એક કિગરા માં લાડુ કેટલા આવે તો માટે બાર કિગ્રામાં લાડુ બરાબર છે બાર અને અઠ્યાવીસ નો એકમ નાંક વડે ગુણેશો બાર ને બાર અઠા છન્નું છન્નું નો છગડો વધી કેટલી આવશે મિત્રો નવ જેને આપણે યાદ રાખીશું બાર દુ ચોવીસ ચોવીસ ને નવ કેટલા થશે મિત્રો તેત્રીસ તો આપણને જવાબ મળે ત્રણસો ને છત્રીસ લાડુ મિત્રો થશે તો અહીં મિત્રો આડો ના આવડે તો આપણે ઊભો ગુણાકાર પણ કરી શકાય અઠ્યાવીસ ગુણ્યા બાર બારના ભાગ પાડીએ તો દસ વત્તા બે અઠ્યાવીસને દસ વડે ગુણીશું અને અઠ્યાવીસને મિત્રો બે વડે ગુણીશું તો દસની પાછળ શૂન્ય શૂન્ય લખી દઈએ અને અઠ્યાવીસને એક વડે ગુણીએ તો અઠ્યાવીસ એકા 28 હવે મિત્રો 28 ને બે વડે ગુણીએ તો હવે મિત્રો શું કહે છે કે એક ખોખામાં કેટલા લાડુ સમાય છે સોળ તો ત્રણસો ને છત્રીસ લાડુ સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે આપણે લખી શકીએ મિત્રો કે એક ખુકા સોળ લાડુ સમાવવા કેટલા લાડુ સોળ લાડુ સમાવવા કેટલા બોક્સ જોઈએ મિત્રો એક તો માટે કેટલા લાડુ છે મિત્રો લાડુ તો ત્રણસો છત્રીસ લાડુ સમાવવા જોઈતા બોક્સ કેટલા તો ત્રણસો છત્રીસ ગુણ્યા એક ભાગ્યા સોળ આ બંને સંખ્યા અંશમાં લખાય ઉપરની સંખ્યા છેદમાં લખાય એક સાથે મિત્રો ત્રણસો છત્રીસને ગુણી તો ત્રણસો છત્રીસ ભાગ્યા સોળ તો મિત્રો આપણે ઊભો ગુણાકાર કરી અને જોઈએ ત્રણસો છ સોરી ભાગાકાર શું કરીશું ત્રણસો છત્રીસ ભાગ્યા સોળ તો ઊભો ભાગાકાર કરીએ ત્રણસો છત્રીસ ભાગ્યા સોળ તો બાર બે સંખ્યા તો અંદર પણ બે સંખ્યા લઈશું તેત્રીસ સોળનો ખળીયો બોલીએ મિત્રો તેત્રીસથી વધવા જોઈએ નહીં સોળ એકા સોળ સોળ દુ બત્રીસ સોળતરી અડતાલીસ જે મિત્રો વધી ગયા તો સોળ દુ બત્રીસ તેત્રીસ માંથી બત્રીસ બાદ કરીએ કેટલા વધે મિત્રો એક ઉપરની સંખ્યા નીચે ઉતારીશું છ ને નીચે ઉતારી કેટલા થયા સોળ તો સોળ કા સોળ તો કેટલો જવાબ મળ્યો મિત્રો એકવીસ અહીંયા લખીશું એકવીસ તો મિત્રો આપણે જવાબ લખી શકીએ કે બાર કીગરામાં ત્રણસો ને છત્રીસ લાડુ બને આપણે જવાબ લખીએ મિત્રો કે બાર કીગરા માં કેટલા લાડુ બને ત્રણસો છત્રીસ લાડુ બને અને તે બધા લાડુ સમાવવા તે બધા લાડુ સમાવવા કેટલા બોક્સ જોઈએ એકવીસ ખોખાની જરૂર પડે તો આવી રીતે મિત્રો મિત્રો તમે સરળતાથી ગણી શકો છો હવે આપણે એક્ઝામ્પલ નંબર ત્રણ નો અભ્યાસ કરીશું શાળામાં છવ્વીસ ઓરડાઓ છે ઓરડાઓ એટલે મિત્રો રૂમ દરેક ઓરડામાં ચાર છોડ છે જો દરેક છોડને બે કપ પાણીની જરૂર હોય તો તમામ છોડ માટે કેટલા પાણીની જરૂર પડશે તો મિત્રો તમે સરળતાથી ગણી શકો એક ઓરડામાં છોડની સંખ્યા કેટલી મિત્રો ચાર તો છવ્વીસ ઓરડામાં છોડની સંખ્યા કેટલી એટલે કે છવ્વીસ ગુણ્યા ચાર કરીએ છવ્વીસ ચોક કેટલા થાય મિત્રો એકસો ચાર હવે શું કહે છે મિત્રો કે એક છોડને બે કપ પાણીની જરૂર પડે તો એકસો ચાર છોડને પાણીની જરૂર કેટલી પડે તો ફરી એકસો ચાર ગુણ્યા બે કરીએ તો બસોને આઠ કપ પરંતુ મિત્રો આપણે પદ દ્વારા દાખલાને ગણીશું સૌપ્રથમ મિત્રો આપણે પદ મૂકીએ કે એક ઓરડામાં છોડની સંખ્યા ચાર તો માટે છવ્વીસ ઓરડામાં છોડની સંખ્યા કેટલી છવ્વીસ ગુણ્યા ચાર તો ચાર છ ચોવીસ વધી બે ચાર તો આઠ આઠ ને બે મિત્રો દસ કેટલા છોડની જરૂર પડે કેટલા છોડ છે મિત્રો એકસો ચાર હવે શું કહે છે મિત્રો કે દરેક છોડને બેકઅપ પાણીની જરૂર હોય તો બધા છોડ માટે કેટલા પાણીની જરૂર પડશે તો ફરી પદ મૂકીશું કે એક છોડને પાણીની જરૂર બરાબર કેટલી છે મિત્રો કપ જરૂર બરાબર કપ તો માટે એકસો ચાર છોડને પાણીની જરૂર બરાબર કેટલી તો એકસો ચાર ગુણ્યા મિત્રો કેટલા કરીશું બે કરીશું તો અહીંયા મિત્રો બે ચોક આઠ બે ને જીરો વડે ગુણીએ તો જીરો અને બે કા બે કેટલા બસો આઠ કપની જરૂર પડે તો જવાબ લખીએ કે બધા છોડ માટે બસો આઠ કપ પાણીની જરૂર પડે તો આવી રીતે મિત્રો તમે સરળતાથી ગણી શકો છો એટલે એક દાખલાની અંદર મિત્રો કેટલાક વધુ ગુણાકાર અને ભાગાકાર મિત્રો તમે આવી રીતે કરી શકો છો